પ્રમુખ સ્વામી મહારાજની જય મહંત સ્વામી મહારાજની જય સ્વામિનારાયણ અક્ષરધામ રોબિન વાત આપણે ગઈકાલે સાંભળતા હતા એમાં સ્થેટિક્સની વાત આપણે કરતા હતા કે મહારાજની કૃપાથી પ્રમુખસ્વામી મહારાજનો સંકલ્પ અને સ્વામી મહારાજના આશીર્વાદ માર્ગદર્શન તે બહુ અદ્ભુત એક રચના થઈ છે કે આપણે કોઈ પણ દિશામાંથી જોઈએ અને ગમે તેટલા અંતરથી જોઈએ તો એ અક્ષરધામ છે આપણને જોવું ગમે અંદરથી પણ આપણને જોવું ગમે જે શિખર છે મુખ્ય શિખર છે એ શિખરની સાથે બીજા નાના શિખરો આઠ નાના શિખરો છે પછી બંનેની વચ્ચે સામરણ આવે છે અને ચાર મહાસામરણો છે જે આપણે અલગ અલગ મંડપ ઉપર મૂકેલા છે હવે એનું જે પ્રપોર્શન છે એ પ્રપોર્શન પણ એકદમ અપ્રોપ્રિયટ છે આમાં કેવું છે તત્વજ્ઞાનની અંદર એવું કહેવામાં આવે ફિલોસોફીમાં કે વોટ્સ ધ ડેફિનેશન ઓફ અ ટેબલ તો એક બહુ જ મોટા ફિલોસોફર ઇંગ્લેન્ડના થઈ ગયા બટરેન રસેલ કરીને એ વ્યક્તિ પોતે નાસ્તિક હતા ભગવાનમાં માનતા ન હતા હવે એણે આ ટેબલ છે ટેબલનું ડેફિનેશન આપવા માટે પ્રયત્ન કર્યો ત્રણ પાના સુધી પ્રયત્ન કર્યો થ્રી પેજીસ સમજાવવા માટે કે ઓલ ઓફ નો વોટર ટેબલ ઇઝ બટ વેન યુ સ્ટાર્ટ ડિફાઇનિંગ ધ ટેબલ ડિસ્ક્રાઇબિંગ ધ ટેબલ કે આને ટેબલ કહેવાય તો અઘરું પડી જાય તો માથાકૂટ થઈ જાય એમ આપણને ભગવાને કંઈક એવું આપેલું કે જે અપ્રોપરિયટ પ્રપોર્શનની અંદર હોય તો આપણને ખબર પડે આ આંખ છે એ આંખને તરત ગમે એમાં સેજ એક ફૂટ બે ફૂટ ઊંચે હોય નીચે હોય તો આપણને લાગે કંઈક ખૂંચે છે સમથિંગ ઇઝ મિસિંગ તો મેઇન જે શિખર છે એ મેઇન શિખરની સાથે બીજા નાના શિખરો જે ગર્ભગૃહની અંદર આપણે અવતારો પધરાવેલા છે એ સિવાય પણ શ્રીજી મહારાજના જીવનના બધા પ્રસંગો આપણે મૂકેલા છે તો ભગવાનની દયાથી કૃપાથી એટલું બધું એડિક્યુએટ એટલું બધું અપ્રોપ્રિયેટ પ્રપોર્શન આપ્યું છે કે તમને જોવું ગમે તમે ધજા વિચાર કરો તો ધજાદંડ આપણને દેખાય છે અહીંથી પિસ્તાલીસ ફૂટ ઊંચો છે એટલે એ લગભગ ચાર સાડા ચાર માળ ઊંચો ધજાદંડ છે એનો ડાયામીટર આટલો મોટો ઝાડો એ પાઇપ છે જ્યારે તેરમી સપ્ટેમ્બરે પરમપૂજ્ય મોહન સ્વાઈ મહારાજે જેટલા ધજાદંડ ચડેલા છે તો એ બધાને ત્યાં આગળ રોબિન્સુલની અંદર આપણો જે બ્રહ્મકુંડ છે અને બ્રહ્મકુંડ પછી આપણા બધા જે મકાનો છે સંત આશ્રમ છે આપણી નેશનલ ઓફિસીસ છે એ વચ્ચેનો ચોક પડે છે એ ચોકની અંદર આ બધા જ ધ્વજાદંડ મૂકેલા હતા અને બધા ધ્વજાદંડની પૂજા લગભગ એકાદ કલાક સુધી કરેલી હતી અને ખાસ તેરમી સપ્ટેમ્બરનો દિવસ હતો ફોરકાસ્ટ વરસાદનો હતો અને પછી કોઠારી સ્વામીને પણ પ્રાર્થના કરી હતી મોહનસ્વામી મહારાજને પણ પ્રાર્થના કરી હતી તો વાદળછાયું એક અદ્ભુત ખુશનુમા વાતાવરણ બપોરના ટાઈમમાં બારથી એક વાગ્યા સુધી મોહન સ્વામી મહારાજ એ ચોકની અંદર આ બધાનું પૂજન કર્યું પૂજન કરીને એ આખો મોટો હોલો છે અંદર સ્ટીલ છે આખું ટોટલી અને ઉપર આપણે જ્યાં વરખ મૂકેલું છે તો એના એક એન્ડમાંથી એક આંખે વળી મોહન સ્વાઈ મહારાજે પાઇપમાં જોયું ઠેઠ સુધી દ્રષ્ટિ કરી એનો સ્પર્શ કર્યો ધજા ઉપર એમની પોતાની સિગ્નેચર કરી થર્ટીન્થ ઓફ સપ્ટેમ્બર એમનો જન્મદિવસ જ હતો તે દિવસે અને બે હાથ ચંદનની અંદર બોળી અને આ જે થાપા છે ને એ થાપા પણ મોહનસ્વાઈ મહારાજની આંગળીઓ અને આ જે હથળીનો ભાગ આંગળી ખાસી એવી લાંબી આંગળી હોય છે તો ભાવનગરની અંદર જે શ્રીજી મહારાજે દિવ્ય દર્શન દઈ અને જે બે હાથના આ માંગળીથી જે છાપો આપેલી ને એને મળતી આવે છે આ તમે જે જોશો એના દર્શન કરશો તો એ જે છાપ છે એ છાપને મળતી આવે છે એટલે હું તમને એસ્થેટિક્સની આ જે વાત કરતો હતો તો એવી રીતે તમે અંદર પણ પ્રવેશ કરો તો સ્ટેપ્સ તમે જેવા દાખલ થાવ તો ત્યાં આગળ બહુ ઠંડી હોય તો આપણે પહેલાં કાચ મૂકેલો છે અને કાચની અંદર એટલે અંદરની ગરમી બહાર નીકળી ન જાય બહારની ઠંડી અંદર ના આવી જાય એના માટે આપણે ગ્લાસ સ્ક્રીન છે એ સ્ક્રીનથી આગળ મૂકેલો છે હવે તમે એને વેસ્ટિબ્યુલ કહેવામાં આવે છે એમાં તમે જેવો પ્રવેશ કરો કમ્પ્લીટ માર્બલ જ છે પણ ઇન્ટ્રિક્રેટ કાર્વિંગવાળો માર્બલ છે હવે કાર્વિંગની અંદર પણ મેં તમને હમણાં જેમ વાત કરી કે આડેધડ કાર્વિંગ ના થાય એની પણ આમ પદ્ધતિ છે સિસ્ટમ છે સિસ્ટમેટિક છે એની અંદર પણ આડેધડ ગમે તેમ થાય તો આંખને જોવું ગમે નહીં તમને એક સળંગ બોલ ઉપર વ્હાઇટ કાર્પેટ મૂકી હોય એવું આપણને ફીલ થાય અને પછી હમણાં આપણે વિડીયો જોતા હતા ત્યાં આગળ બધા મંડપ છે પરબ્રહ્મ મંડપ અક્ષરબ્રહ્મ મંડપ ત્યાર પછી મુક્ત મંડપ છે ઐશ્વર્ય મંડપ છે હવે હમણાં જે વાત કરી એ જે આગળનો પરબ્રહ્મ મંડપ છે આખા વર્લ્ડની અંદર ઇલિપ્ટિકલ અવડો મોટો મંડપ પથ્થરનો ક્યાંય નથી નોવેર ફર્સ્ટ ટાઈમ એવર એકચ્યુઅલી ઇનિશિયલી જ્યારે આપણે બિગિન કર્યું તો બિગિનની અંદર બિગિનિંગમાં આપણે એવું કરેલું એ પણ એક મંડપ જ હતો જેમ સાઈડ ઉપર ત્રણ મંડપ છે એવો ઇલિપ્ટિકલ નહોતો એ રાઉન્ડ મંડપ હતો પણ પછી બધાને દર્શન વ્યવસ્થિત પણ એ થાય એના માટે વિચાર એવો આવ્યો કે આપણે બે પિલર્સ બે કે ચાર પિલર્સ કાઢી નાખીએ તો પછી આ થાય પણ એ સ્ટ્રક્ચરલ આખું જેને કહે ને નાઇટમેર જેવું કહેવાય આ પથ્થરનું કામ છે અને પથ્થરના કામની અંદર એ જે ત્યાં આગળ મિસ્ટર ગ્લેન કરીને સ્ટ્રક્ચરલ એન્જિનિયર એણે આપણને એમાં બહુ હેલ્પ કરી એ કઈ રીતે સોલ્યુશન વર્કઆઉટ કરવું જેને કરીને પિલર્સ ઉપર એ આખું જે સપોર્ટ કરતા હતા લોડ બેરિંગ પિલર્સ છે તમે લોડ બેરિંગ પિલર્સને હટાવો તો એનું વેઇટ છે શિખરનું વેઇટ એ ક્યાં ડિસ્ટ્રીબ્યુટ થાય એ ક્યાં આગળ જાય નીચે એ કેવી રીતે જાય એના મેથેમેટિકલ કેલ્ક્યુલેશન્સ કરવા પડે અને કમ્પ્યુટર ઉપર બધું વર્કઆઉટ કરવું પડે પણ એ વ્યક્તિએ કીધું કે આપણે પ્રયત્ન કરીએ અને આપણે જે બે પિલર હતા એ પિલર હટાવ્યા જેને કરીને આપણને લાંબો ડોમ લાંબો આખો પ્રાપ્ત થયો આપણે ત્યાં ઊભા હોય એટલે સિક્સટી ફાઈવ ફીટ ટોલ ઉપરનો જે સિલિંગનો ભાગ આવે ને પછી કાર્વિંગ કરો કાર્વિંગથી નીચે કોઈક એક ફૂટનું કાર્વિંગ કોઈ બે ફૂટનું કોઈક ત્રણ ફૂટનું તો નીચે આવે પણ તમે આમ જો આમ ત્યાંથી સિલિંગથી નીચે મેજર કરો તો સિક્સટી ફાઈવ ફીટ ટોલ છે થર્ટી સિક્સ ફીટ વાઈડ છે અને પ્રવેશ કરો ફિફ્ટી ફાઈવ ફીટ લોંગ છે અને એ એટલું બધું મેજેસ્ટિક અને તમને દિવ્ય લાગે જ્યારે સ્ટ્રક્ચરની જ આપણે વાત કરીએ છીએ તો સ્ટ્રક્ચરની અંદર અક્ષરધામ છે તો અક્ષરધામની અંદર એ ચાર પ્રકારના પથ્થર વપરાયેલા છે આમ જોવા જઈએ તો પાંચ પ્રકારના છે પણ મેઇન અક્ષરધામ મંદિર છે એ અક્ષરધામ મંદિરમાં ચાર એમાં બહાર આખો લાઈમસ્ટોન છે તો લાઈમસ્ટોન અહીંયા આગળ આપણે બલ્ગેરિયાનો વાપરેલો છે બલ્ગેરિયાનું અહીંયા યુરોપનું ટેમ્પરેચર માઇનસ ટ્વેન્ટી ડિગ્રી સેલ્સિયસ માઇનસ ફિફ્ટીન સમટાઈમ્સ માઇનસ ટ્વેન્ટી ફાઈવ ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર જાય એ ટેમ્પરેચરની અંદર એ જે સ્ટોન છે એ વિથસ્ટેન્ડ કરી શકે એવી સ્ટ્રેન્થ એની હોવી જોઈએ એટલે કોઈપણ ઠેકાણે આપણે કોઈ પણ કામ કરીએ તો ઇન્વાયરમેન્ટ ફ્રેન્ડલી સ્ટોન્સ છેનો આપણે ઉપયોગ કરવો પડે તો ઇન્વાયરમેન્ટલ ફ્રેન્ડલી સ્ટોન આજે બલ્ગેરિયાનો સ્ટોન જે આપણે લંડન મંદિરમાં વાપર્યો છે બહાર જે વાપર્યો છે એ બલ્ગેરિયાનો પથ્થર આપણે વાપરેલો છે તો ત્યાંનો પથ્થર છે એ આખો કવર થાય જેને કરીને એક્સ્ટ્રીમ જ્યારે ક્લાઇમેટ હોય ગરમીના દિવસો હોય ઠંડીના દિવસો હોય એ બધાને વિથસ્ટેન્ડ કરી શકે એવો પાવરફુલ સ્ટ્રોંગ સ્ટોન જોઈએ તો એ યુરોપની અંદર મોટા મોટા જે સ્ટ્રક્ચર્સ છે એ સ્ટ્રકચરની અંદર સ્ટોનનો ઉપયોગ થયેલો છે તો આપણે એ ઉપયોગ કર્યો માર્બલની અંદર આપણે ત્રણ પ્રકારનો માર્બલ વાપરેલો છે માર્બલ ફ્રોમ ગ્રીસ માર્બલ ફ્રોમ ઇટલી અને માર્બલ ફ્રોમ ટર્કી હવે ત્રણેય એટલા માટે આપણે ઉપયોગ કરેલા છે કારણ કે સ્ટ્રક્ચરની દૃષ્ટિએ અને આપણો જે હેતુ છે તો હેતુ પ્રોપર સરે એ હેતુ બર આવે એના માટે આપણેનો ઉપયોગ કરેલો છે પ્રભુ સ્વામી મહારાજ ને વ્હાઈટ માર્બલ છે એ બહુ ગમતો અને ક્યારેક ક્યારેક ઇટલીની અંદરથી પણ આપણને વ્હાઈટ માર્બલ મળી જતા જેમ કે આપણું આ મંદિર છે પણ નાઇન્ટીન એટી ટુની અંદર આપણે બીજું એક મંદિર બનાવેલું ત્યાં અત્યારે સાયા એની રેસ્ટોરન્ટ આપણે કરેલી છે વેરહાઉસની અંદર ચોતરસુદ નોમનો દિવસ પ્રભુ સાંઈ મહારાજ ત્યાં પધારેલા અને પ્રતિષ્ઠા કરી હતી પ્રભુ સાંઈ મહારાજ પધાર્યા અને એ જે બધી મૂર્તિ ચિત્રામણની મૂર્તિ હતી પણ એ ચિત્રામણની મૂર્તિ જે પેડેસ્ટલ ઉપર મૂકેલું એ પેડેસ્ટલ ઇટલીનો માર્બલ હતો અને એકદમ વ્હાઈટ માર્બલ હતો અને પ્રભુ સાંઈ મહારાજ જેવો માર્બલ જોયો સ્વામી બહુ રાજી થઈ ગયા સ્વામી કે એકદમ સફેદ છે અને ખૂબ રાજી થયા ખૂબ ખુશ થઈ ગયા તો એવો જે માર્બલ ગ્રીસનો થાસોસ કરીને જગાય છે એ થાસોસનો માર્બલ તમે ત્યાં દાખલ થશો બધા પિલર્સ છે પાંચ પાંચ ફૂટના પિલર છે બહુ યુજ છે એકદમ એ બધા એમાં થાસોસ ગ્રીસનો માર્બલ મૂકેલો જેને કહે ને કે તમને આખું એક વ્યક્તિ ત્યાં આગળ આવેલા એ વ્યક્તિ આ વર્ણન કરે કેવી રીતે બીકોઝ દે હેવ નેવર સીન સચ અ સ્ટ્રકચર બિફોર ઇન ધર લાઈફ અત્યાર સુધીમાં એ લોકોએ જે કાંઈ સ્ટ્રકચર જોયા છે તો મકાનો હોય આમ રેક્ટેન્ગ્યુલર હોય કોઈ આવા આર્કિટેક્ચરલ માર્વલ્સ તો ક્યારેય જોયા નહોતા આ લંડનની અંદર નાઇન્ટીન નાઇન્ટી ફાઇવની જ્યારે ઉદઘાટન થયું એક ટ્રક ડ્રાઈવર આજે બ્રેન્ટફિલ્ડ રોડ ઉપરથી પસાર થતો હતો બાજુમાં આપણું મેળોગાર્થ અને બ્રેન્ડફિલ્ડ રોડ એમાંથી પસારતો હતો તેની નજર ગઈ અને પછી એ પોતે વર્ણન કર્યું કે આઈ વોઝ ગોપ સ્મેક્ટ કે આ શું છે વોટ હેઝ કમ અપ તો ત્યાં આગળ પણ લોકોને નવાઈ લાગે ને તો હાઉ ડૂ યુ હાઉ ડૂ યુ ડિસ્ક્રાઈબ હાઉ ડૂ યુ કમ્પેર અંદર આખું જોવે વ્હાઈટ કુલ લાઇટ્સ અત્યારે આપણે તારી કે આ લાઇટ છે તો અત્યારે બે પ્રકારની લાઇટ ઉપર છે વોર્મ લાઇટ છે ને કુલ લાઇટ છે યલો લાઇટ છે વોર્મ લાઇટ છે અને સફેદ લાઇટ છે એ કુલ લાઇટ છે તો અક્ષરધામની અંદર બધી કુલ લાઇટ અને આ વ્હાઇટ આખો સ્ટ્રક્ચર એટલે એક વ્યક્તિ આવેલા બહારના અમેરિકન વ્હાઇટ અમેરિકન એને કીધું ધીસ લુક્સ લાઈક એન આઈસ પેલેસ ધીસ લુક્સ લાઈક એન આઈસ પેલેસ મહેલ એનું મંદિર પછી આ તો હાઉસ ઓફ વર્શિપ અને તો મોટું મહેલ જેવું લાગે છે અને આઈસ પેલેસ હોય મોટો જબરજસ્ત એ એનું જેવું લાગે છે એટલે એનો ઉપયોગ ત્યાં કરવામાં આવ્યો છે પછી ઇટલીનો માર્બલ છે તો ઇટલીના માર્બલની અંદર અત્યાર સુધીમાં કોન્ટિનેન્ટ કોન્ટિનેન્ટલ યુરોપના દેશો યુરોપના દેશોની અંદર જેટલા બધા સ્ટેચ્યુસ વર્લ્ડ ફેમસ સ્ટેચ્યુઝ થયેલા છે એ ભાગે ઇટાલિયન માર્બલમાંથી થયા તો એના જે પાર્ટિકલ્સ છે સૂક્ષ્મ હોય એના પોગળ છે સૂક્ષ્મ હોય તો યુ કેન ડૂ વેરી ફાઇન ઇન્ટ્રીકેટ કાર્વિંગ્સ ફ્રોમ દેટ માર્બલ એમાંથી સરસ મજાનું થઈ શકે તો જેટલા આપણે પરમહંસોના ત્યાં આગળ મૂર્તિઓ બનાવેલી છે અને હરિભક્તો પણ આપણે ભેગા રાખેલા ધર્મદેવ ભક્તિ માતા એમના પણ આપણે મૂકેલા છે ભોળાનાથ સાકરબા એમનું પણ આપણે મૂકેલા છે એવા મહારાજના વખતના હરિભક્તો એના પણ આપણે મૂર્તિઓ મૂકેલી છે એ સાત સાત ફૂટની મૂર્તિઓ છે પણ આ બધી જ મૂર્તિઓ મોહનસાઈ મહારાજાએ જોઈ અને મોહનસાઈ મહારાજ બોલ્યા કે એકદમ સૌમ્ય છે ડિફરન્સ છે આપણે ઇવેલ્યુએશન કરતા નથી કે આપણો ઓબ્જેક્ટિવ કયો હોય છે તો ઓબ્જેક્ટિવ પ્રમાણે આપણે મૂકતા હોઈએ એક ખાલી એક્ઝામ્પલ તરીકે હું તમને વર્ણન કરું કે પહેલી વખત દિલ્હી અક્ષરધામની અંદર આ બધાએ જોયું છે જે ગયા છે ઘણા બધા તો એની જે જગતી કહેવાય પ્લિન્થ તે આપણે હાથીઓ મૂકેલા છે અને હાથીઓને આપણે બધી સ્ટોરીઝ મૂકેલી છે અને આપણે એને કેટેગરાઈઝ કરેલું છે કે એલિફન્ટ્સ ઇન નેચર એલિફન્ટ્સ વિથ હ્યુમન બીંગ્સ ઇન્ટરેક્શન વિથ હ્યુમન બીંગ્સ અને એલિફન્ટ્સ વિથ ધ ડિવાઇન એના જે જે પ્રસંગો છે આપણે કેટેગરાઈઝ કરીને મૂકેલા છે બધા હાથી છે ને સૌમ્ય છે પછી તે જ વખતે આપણે વાસુદેવ કા માટે વાત કરી હતી કે આપણું અક્ષરતા આપણી વૈષ્ણવ પરંપરા કહેવાય તો એની અંદર આપણે હાથી સૌમ્ય મૂકવા જોઈએ આપણે જંગલના હાથી જંગલી હાથી ના મૂકવા જોઈએ એ આઈડિયા બધાને ગમ્યો તો વાત સાચી હતી એમ એવી રીતે યુરોપની અંદર બધા તમે સ્ટેચ્યુસ જોશો ને રોબસ્ટ દેખાશે મોટા મોટા મસલ્સ અને બાયસેપ ટ્રાયસેપ આમ એકદમ સામે તમને ફિયર્સ હોય અને ફિયર્સલી મેસ્ક્યુલિન હેન્ડસમલી મેસ્ક્યુલિન જુદી વાત છે પણ આ ફિયર્સલી મેસ્ક્યુલિન એકદમ આપણે ત્યાં આગળ બધા મુક્તો છે એના દર્શન કરીને શાંતિ થાય અને એના દર્શન કરીને આપણને આનંદ થાય તો એક કે એક જે બધી મૂર્તિઓ મૂકેલી છે તે બધી મૂર્તિઓ તમે જોશો તો એકદમ સૌમ્ય મૂર્તિ છે એ જેટલી મૂર્તિઓ મૂકેલી છે સાત સાત ફૂટની એ પણ મેં તમને વાત કરી કે એ આખો મંડપ એ અગેન ઇટ્સ અ સ્ટ્રક્ચરલ વન્ડર એ સ્ટ્રક્ચરલ વન્ડર એટલા માટે છે એંશી ફૂટ બાય એંશી ફૂટની જગા જ અને એને પણ કોઈ ઠેકાણે સ્ટ્રક્ચરલ સ્ટ્રક્ચરલી કોમ્પ્રોમાઇઝ કર્યા સિવાય ખાલી વેઇટ ડિસ્ટ્રિબ્યુશન એ એવું કરવામાં આવેલું છે કે આપણને એના બીમ્સ બહુ સ્ટ્રોંગ જોઈએ એ મંડપ માટે તો થર્ડ હું તમને વાત કરતો તો ટર્કીના જે પથ્થર છે તેની સ્ટ્રેન્થ વધારે છે તો બીમ્સમાં આપણે એ મૂક્યા છે આપણને સિંગલ પીસ ત્રેવીસ ત્રેવીસ ફૂટના સ્ટોન મળ્યા છે એ ડોમ આપણે એની અંદર ડોમની નીચે તો આ મેં તમને પરમહંસ મંડપની વાત કરી તો પરમહંસ મંડપમાં એને સપોર્ટ કરવા માટે બહારથી તમને દેખાય નહીં કારણ કે મેઇન શિખરના ગર્ભગૃહની અંદર એને લોચ કરેલા છે એની સાથે તો એ બધા આપણે મૂકેલા છે તો એ ટર્કીના પથ્થર છે તો એનાથી એ કામ કરેલું થાસોસ વ્હાઈટ પથ્થર છે પછી આ ટર્કીના પથ્થર છે પછી પહેલાં બાર સ્ટોન છે અને પ્લાઝાની અંદર પિંક સ્ટોન એ ઇન્ડિયાના છે એ પાંચમાં બધું જે ક્લાઇડિંગ છે આપણે ત્યાં જે તમે દાખલ થશો અંદર તો જેટલું કંઈ ક્લાઇડિંગ કરેલું છે પછી આપણે ગેટ્સ બનાવેલા છે તો એ બધું જે આખું થયેલું છે એ બંસીપાડપુરના પથ્થર એટલે આવી રીતે જોવા મળી જઈએ તો પાંચ દેશમાંથી આપણે પથ્થરો આવ્યા છે અને પથ્થરો આવી અને અહીંયા આગળ જે કામ છે એ કામ એ આખું થયેલું છે સ્ટ્રક્ચરનો થોડો બીજો વિચાર કરીએ કે ઇમ્પ્રોવાઇઝેશન્સ કહેવાય મોડિફિકેશન્સ કહેવાય કે ડિપેન્ડિંગ અપોન ધ લોઝ ઓફ ડિફરન્ટ સ્ટેટ્સ ત્યાં આગળ ન્યુઝર્સિટી સ્ટેટનો એવો કાયદો છે યુ કેનોટ ક્રિએટ એની સ્ટ્રકચર વિધાઉટ ધ યુઝ ઓફ સ્ટ્રક્ચરલ સ્ટીલ ઇટ્સ અ કેટેગોરિકલ ઇમ્પેરેટિવ દેટ યુ નીડ ટુ યુઝ સ્ટ્રક્ચરલ સ્ટીલ એ લોકો કરે લોસ એન્જલસની અંદર અમુક સ્ટેટમાં હ્યુસ્ટનમાં નો પ્રશ્ન એમાં પ્રશ્ન હતો નહીં તો હ્યુસ્ટનની અંદર શિકાગોની અંદર એ આપણે જે બધું કર્યું તો એમાં પથ્થરની અંદર કોઈ સ્ટ્રક્ચરલ સ્ટીલનો આપણે ઉપયોગ કર્યો નથી પણ અહીંયા આગળ ત્યાં કાયદો છે ન્યૂજર્સી સ્ટેટની અંદર તમારે જો આ બનાવવું હોય તો તમારે એનો ઉપયોગ કરવો જ પડે એટલે આખો સંપૂર્ણપણે એ પથ્થરનું જ આખું સ્ટ્રક્ચર છે શિયર વોલ છે બેની વચ્ચે તો એ શિયર વોલ એક સ્પેશિયલ મટીરિયલ પૂછ્યું ભક્તિનંદન સ્વામીએ જાતે ઇન્વેન્ટ કર્યું બધા એક્સપેરિમેન્ટ કરીને એ ભગવાનની પ્રેરણાથી એ પાછા આપણા એક સાત ધોરણ ખાલી ભણેલા અને સાત ધોરણ એને શ્રીજી સ્વરૂપ સ્વામી સાત સાત ધોરણનો અભ્યાસ કરેલો નાયરોબીથી આવેલા ચૌદ વર્ષની ઉંમર હતી આઠમા ધોરણમાં પ્રવેશ થયેલો યોગીજી મહારાજ એમને લઈ આવ્યા હતા દીક્ષા આપી હતી અને એમના યોગી બાપાના આશીર્વાદથી પ્રમુખ સ્વામી મહારાજનો પ્રેમ પ્રમુખ સ્વામી મહારાજનું સતત માર્ગદર્શન પ્રોત્સાહન પૂછે ઈશ્વરચરણ સ્વામીની પ્રેરણા બધા સદગુરુ સંતોની પ્રેરણા તો એ નવું નવું આખું એવું તૈયાર કર્યું તે મટીરિયલ પથ્થર કરતાં પણ સ્ટ્રોંગ મટિરિયલ ટેસ્ટિંગમાં તો એના બધા શિયર વોલ છે તો શિયર વોલ એના કરેલા છે રીઇન્ફોર્સ કરવા માટે અંદર ત્યાં આગળ આપણે જે કંઈ મૂકવાનું હોય એ પણ અંદર ત્યાં આગળ મૂકેલું છે એટલે સ્ટ્રકચરલ સ્ટ્રેન્થ કારણ કે સિસ્મિક એરિયા છે ક્યારેક ક્યારેક માઇનર અર્થક્વેક્સ છે તો એ રીઝન એ પ્રકારનું આખું છે તો એની અંદર આ વિટસ્ટેન્ડ કરે તો એવું સ્ટ્રક્ચરલી પણ બહુ સ્ટ્રોંગ થાય તેના માટે આખું આ બનાવેલું છે બહુ અદ્ભુત એક નમૂનો અલૌકિક હજી તો બધું વર્ણન આવશે ત્યારે લોકોને ખ્યાલ વિશેષ આવશે કોન્ટેન્ટનો આપણે વિચાર કરીએ કે વોટ એવર યુ ઇન અક્ષરધામ ઇઝ નોટ વિધાઉટ અ રીઝન તમે જ્યાં દાખલ થશો ધ થિંગ્સ હેવ બીન પુટ વિથ અન્ડરસ્ટેન્ડિંગ વિથ રીઝન વિચાર કરીને મૂકેલું છે અક્ષરધામ છે તો સનાતન અક્ષરધામની અંદર છે શું ભગવાન છે પોતે ગુણાદિત સ્વામી અક્ષર બ્રહ્મ છે ત્યાં અનંત મુક્તો છે ભગવાનનું અનંત ઐશ્વર્ય છે હવે એ ઐશ્વર્યને આપણે કોન્ક્રિટાઈઝ કરવાનું એ ઐશ્વર્યને આપણે મૂકવાનું ડિપીટ કરવાનું તો કેવી રીતે કરવું તો કોન્ટેન્ટની દૃષ્ટિએ આપણે જો વિચાર કરીએ તો ફર્સ્ટ પરબ્રહ્મનો જે ડોમ છે ઇટ ઇઝ ડેડિકેટેડ ટુ ભગવાન સ્વામિનારાયણ તો પિલરની અંદર બધા મોટિવ્સ તમે જુઓ અને આખું જે સિમ્બલિઝમ છે તો એ શ્રીજી મહારાજને લખતું દાખલા તરીકે પિલરમાં ફર્સ્ટ ટાઈમ એવર નોર્મલી આપણે પિલર્સ જોવા માટે જેવું જોવા ના મળે પણ તમે જેવું પિલર જુઓ જ પરબ્રહ્મ ડોમની અંદર શ્રીજી મહારાજ લીમડાના ઝાડ નીચે બેસીને કથા વાર્તા કરતા હતા તો ત્યાં આગળ જે મહારાજની મૂર્તિ આર્ટિસ્ટિકલી જે કાર્વ કરેલી હોય દરેક પિલર ઉપર તો એની ઉપર લીમડાનું જે થડ નીચેથી પસાર થાય અને એના લીવ્સ છે એને કવર કરે એ ત્યાં આગળ તમને જોવા માટે મળે અને શ્રીજી મહારાજની અલગ અલગ મુદ્રાઓ શ્રીજી મહારાજની અલગ અલગ મૂર્તિઓ એ પરબ્રહ્મ ડોમની અંદર અને એ તમે જેવા પ્રવેશ કરો તો સાક્ષાત શ્રીજી મહારાજ પોતે આપણને એમના દર્શન થાય અને ગુણાદિતનંદ સ્વામી બાજુમાં બેઠા છે એ ગુણાદિત સ્વામીના પણ દર્શન થાય આપણ બહુ જ વિચાર વિમર્શને અંતે અલગ અલગ સ્થાનની અંદર આપણે અલગ અલગ કામ કરેલું છે એમાં સત્પુરુષ આપણને માર્ગદર્શન આપે અને સત્પુરુષના માર્ગદર્શન પ્રમાણે આપણે ઇનપુટ દાખલ કરીએ તો આવું એક સક્સેસફુલ બહુ ભવ્ય એક કામ થઈ જાય પહેલાં તો મૂર્તિ છે મહારાજની મૂર્તિ એ પંદર ફૂટ પાંચ ઇંચની મૂર્તિ છે ડિફરન્ટ ડિફરન્ટ સાઇઝિસ મોહન સાંઈ મહારાજને બતાવી હતી અને મોહન સ્વાઈ મહારાજે પિક કર્યું કે ફિફ્ટીન ફૂટ ફિફ્ટીન ફિટ ફાઇવ ઇંચીસની સાઈઝ છે એ પ્રોપર સાઇઝ છે તો મેં તમને જે પ્રપોર્શનની વાત કરીને તો એ પ્રપોર્શનની અંદર પણ જે મેઇન ગર્ભગુરુ છે જેવા માણસ દર્શન કરે તો એને કાંઈ અજૂકતું ના લાગે એને લાગે એક્ઝેક્ટ આ બરોબર પ્રોપર ફિટ થાય છે અને બાજુમાં ગુણાતનંદ સ્વામી જે મોહન સાંઈ મહારાજ વર્ણન કરે છે તો ડિમિનેટિવ સાઇઝ ઓફ આમ જેને કહીએ સાવ નાના ગુણાત્તાનંદ સ્વામી તમને લાગે આમ તો મોટી મૂર્તિ છે પણ શ્રીજી મહારાજની મૂર્તિ પાસે નાના એ શું સમજાવવા માગે છે આ આપણો સિદ્ધાંત છે ઘણી વખત મોહન સાંઈ મહારાજ વર્ણન કરે છે કે આપણને જે પ્રાપ્તિ થઈ છે તો એ પ્રાપ્તિની જ્યારે વાત કરે ત્યારે વર્ણન કરે કે અનંત કોટી બ્રહ્માંડોનું સંચાલન એક મુક્ત કરે છે એવા અનંત મુક્ત ભેગા થાય તો ગુણાદિતાનંદ સ્વામીમાં સમાઈ જાય અરે ગુણાદિતાનંદ સ્વામી કરતાં અનંત 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 ગણા પર શ્રીજી મહારાજ છે તો બતાવું કેવી રીતે અલે એમનો ભાવ એ કોઈ દિવસ ક્યારે પણ મટતો નથી તો એવી રીતે ગુણાદિત્યાનંદ સ્વામી ત્યાં આગળ મૂકેલા છે અલે મોહન સ્વામી મહારાજે ગાઈડન્સ એવું આપેલું કે સમગ્ર ગુણાદિતાનંદ સ્વામીના અંગની અંદર ભાવ દેખાવો જોઈએ ખાલી આપણે હાથ જોડીને ઊભા હોય આ પણ એક અનુભવનો વિષય છે આ ગુણાતીત સંતો જે છે તે મૂર્તિમાન પોસોનિફિકેશન ઓફ હ્યુમિલિટી છે એ પોતે નિર્માનીપણાની મૂર્તિ છે સ્વયં એ હાથી ઉપર બેઠા હોય તો ભક્તોને દેખાય કે આ નિર્માની છે અને કોઈ અભિમાનવાળો વ્યક્તિ જમીન ઉપર ખુલ્લા પગે ચાલતો હોય ને હાથી ઉપર નહીં તો એ લાગે કે આમાં માન છે હવે આ જુદી જ વાત છે આખું તો સમગ્ર અંગની અંદર નિર્માણીપણું જોઉં હવે એ બનાવું આખી મૂર્તિ બનાવી અને મોહનસાઈ મહારાજ મોડલ જોવા માટે આવેલા એટલે એમને પાસ કર્યું કે આ મૂર્તિ બરાબર છે અને મહારાજની મૂર્તિ તો હું તમને શા માટે કહેતો હતો કે સદપુરુષનો ઇનપુટ એ સદપુરુષનો ઇનપુટ હોય તો સત્પુરુષના ઇનપુટથી આ થાય જેમ જ્યારે ગાંધીનગર અક્ષરધામ તૈયાર થયું કે ગાંધીનગર અક્ષરધામની અંદર બહુ જ બધી કસરત થયેલી અઢાર ફૂટની મોટી મૂર્તિ એક બનાવેલી ઊભી મૂર્તિ એ મૂકવી પછી આખો શ્રીજી મહારાજ ગુણાતાન સ્વાઈ ભગતજી મહારાજ શાસ્ત્રી મહારાજ યોગી મહારાજ સ્વાઈ મહારાજ મોટો પહાડ વચ્ચે મૂકો અને ઉપર શ્રીજી મહારાજ હોય અને વાદળમાંથી મહારાજના બધા કપડાં નીકળતા હોય તો એનું આખું મોડલ બનાવેલું હતું પછી બધા મોટા મોટા વિઝ્યુલાઇઝર ડિઝાઇનર્સ સાથે બધી ચર્ચા કરી કીધું બેઠી મૂર્તિ જ સારી લાગશે તો બેઠી મૂર્તિને સ્કેચ કરવા પડે તો એક આર્ટિસ્ટે દેવેન્દ્રભાઈ સાત સ્કેચ બનાવેલા નાઇન્ટીન નાઇન્ટીમાં પૂજા અક્ષય સ્વામી અને અમે લંડન આવેલા અને લંડનની અંદર પ્રમુખ સ્વામી મહારાજને સ્કેચિસ બતાવેલા અને બાપાને કીધું આમાંથી એક પસંદ કરવાનું છે એમાંથી મોડલ બનશે પહેલાં મડનું પછી પ્લાસ્ટર ઓફ પેરિસનું મોડલ બનશે પછી કાસ્ટિંગ થશે બાપાએ બે પસંદ કર્યા કે તું બાપા એક જ પસંદ કરવાનું સ્વામી કે વાત સાચી છે એક પસંદ કરવાનું છે પણ આ બીજા નંબરનો જે સ્કેચ છે ને તો બીજા નંબરના સ્કેતું મુખારવિંદ બહુ સરસ આવ્યું છે અને પાંચમા નંબરના સ્કેચના વાઘા સરસ છે મેં ભેગું કરી નાખો તો સ્વામી ભેગું કરાવ્યું અને ભેગું કરાવીને વાત કરી અને પછી તો જેમ એક આખું બનતું ગયું પછી આ મડનું તૈયાર થયું પછી વેક્સ મોડલ તૈયાર થયું ત્યારે બાપા જોવા માટે આવેલા ના પહેલાં પ્લાસ્ટર ઓફ પેરિસ પછી વેક્સનું હતું પછી કાસ્ટિંગ હતું તો સ્વામી કીધું એક કાન ઊંચો છે એક કાન નીચો છે પગના ચરનાર પણ ઊંચા નીચા છે તે બાપાએ બધું ઠીકઠાક કરાવ્યું પહાગ ઠીકઠાક કરાવી પ્રમુખ સાંઈ મહારાજે અને કીધું પાઘની અંદર આંટી આવી જોઈએ પહેલાં આમાં આવતી નથી તમે એ કરો ઘરેણાં છે ઘરેણાં પણ કેવા મૂકવા જોઈએ એ બધું વર્ણન કર્યું કીધું આમાં થશે આ પ્લાસ્ટર ઓફ પેરિસ તો ફિટ થઈ ગયું તો કીધું ના આના પર વેક્સનું કરવાનું તો વેક્સમાં બધા ચેન્જીસ થશે અને પછી કાસ્ટિંગ થશે એટલે એ મૂર્તિમાં એમને સંપૂર્ણપણે ઇનપુટ એ પહેલાં સાત તો મોડલ બનાવેલા હતા પણ આમ બહુ સ્ટ્રોંગ હતું અને છાતી ઉપડતી હતી તો પહેલાં એ કીધું દર્શરથભાઈ પટેલ વિશ્યુલાઇઝર હતા કે સ્વામી ભગવાનની મૂર્તિ આમ સ્ટ્રોંગ બાપા આની છાતી બાદ સ્વામી કે છાતી કાઢીને કરવાનું છે શું છાતી ક્યાં કાઢવાની છે તો અહીંયા આગળ તો પછી ફતેહસિંહ વાળાએ મોડલ કરેલું એના આધારે તો આમાં સ્વામી મહારાજે સંપૂર્ણપણે આ મૂર્તિ મધ્યનું તેરમું વતનામ્રત રોબિન્સો લક્ષરધામની અંદર શ્રીજી મહારાજ સદાય કિશોર આમાં હ્યુમન બિંગનું જન્મ થાય માણસ વૃદ્ધ થાય એમાંથી સૌથી વધારે વધારે એના જે લુક સારા લાગે એ કિશોર અવસ્થામાં સોળ વર્ષથી અવસ્થા હોય તો તે વખતે સારામાં સારું લાગે તો મહારાજની કિશોર અવસ્થાની મૂર્તિ ત્યાં આગળ મૂકો હસ્તી મૂર્તિ અને સહેજ ટિલ્ટેડ મૂર્તિ તમે જો એ સેજ ટિલ્ટેડ આમ આનંદમાં હોય મસ્તીમાં હોય એ મૂકેલું છે દિલી અક્ષરધામની અંદર વર્ણીની મૂર્તિ તમે જોશો એ સ્ટ્રેઇટ નથી જોતી એ આમ જોવે છે બે મૂકેલા હતા પ્રમુખ સાહેબ મહારાજને પૂછ્યું હતું તમે આપ બાપા કઈ પસંદ આપણી શું ઈચ્છા બાપા કે આમ જોવે છે પછી નેક્સ્ટ ટાઈમ સ્વામી ટુ થાઉઝન્ડ ટેનમાં દિલ્હી આવ્યા ત્યારે કોઈકે વાત કરી કે સ્વામી આપની સામે આ મૂર્તિ જોતી નથી આમ જોઈ બાપા કે એ દિલ્હીના મુખ્ય દરવાજા તરફ જુએ છે અને એ દરવાજા તરફ જોઈને આપણને બોધ આપે છે કે જાણપણારું દરવાજા રહેજો આ પ્રભુ સ્વામી મહારાજ બોલ્યા એમ આ એકદમ અલમસ્ત મૂર્તિ હસ્તી મૂર્તિ એમની આંખોની પસંદગી મોહન સાંઈ મહારાજે કરી મોહન સ્વાઈ મહારાજે હોટનો રંગ છે એ થોડો મેલો ડાઉન કર્યો એમને વર્ણન કર્યું એ નીચેનો જે પગ છે તો પગની અંદર જે અંગૂઠો લાસ્ટ છે અંગૂઠાનો સોરી ધ લાસ્ટ ફિંગર સ્મોલ ટો એ સ્મોલ ટો થોડો ઊંચો તો મોહનસાઈ મહારાજ કે તમે નીચે કરાવો આ આર્ચ છે તો એ આર્ચ પહેલાં એટલો નહોતો તો મોહન મહારાજ કે આ આર્ચ જોઈએ તો એ પોતે જાતે સ્ક્રેપ કરે છે અને સ્કેપ કરીને બતાવે છે અને એમનું તમે જુઓ દ્રષ્ટિ ત્રણ ચાર પ્રકારના બહુ વિશેષ પ્રકારના આ આંખો હતી એમાંથી મોહનસાઈ મહારાજે જાચે પસંદ કરી વાઘાનો ઉપર જે ખેસ કરવાનો એમનો રંગ પણ કેવી રીતે કરવો એ પણ પસંદગી એમને કરી અત્યારે બે પ્રકારે વરખ હોય એ ગ્લોસ હોય ને મેટ હોય તો એ જે આખું મેટ અને ગ્લોસ ગ્લોસમાં શાઇનિંગ આવે તમે કાંઈ કોઈને જોવું હોય એ પણ એની એક વિશેષતા છે તેજોમય મૂર્તિ છે પણ ઘણી વખત એ ભગવાનની મૂર્તિ દેખાતી નથી ને એ ઘનશ્યામ શ્યામ દેખાય છે એવું પણ વર્ણન કરેલું છે તો આની અંદર મોહન સ્વામી મહારાજે મેટ ફિનિશ પસંદ કર્યું અને મેટ ફિનિશ છે વરખ જ પણ મેટ ફિનિશ પસંદ કરી અને કર્યું હું તમને કોન્ટેન્ટની વાત કરતો હતો ડોમ બાજુમાં અક્ષર ડોમ છે એ અક્ષર ડોમમાં ઉપનિષદમાં વર્ણન કરી એથસ એથસ્યવા અક્ષરસ્ય પ્રશાસ ગાર્ગી સૂર્ય ચંદ્રમોસો ભિદુ તિષ્ઠતા એ જે વર્ણન કર્યું તે નક્ષત્ર અઠ્યાવીસ એક સાયન્સ નક્ષત્ર અને આપણે રાશિ તો જે બાર રાશિ એ અક્ષરબ્રહ્મ મંડપની અંદર તમને એ જોવા મળશે એવી રીતે મુક્તના છે તો મુક્ત કેવી રીતે પૂજા આરતી બધું કરે છે એ તમને જોવા મળશે પ્રસાદીની વસ્તુ બાજી બાજુની અંદર ઐશ્વર્ય બધા અવતારો છે અવતારો ઐશ્વર્યવાન હતા શ્રીજી મહારાજના મુક્ત ઐશ્વર્યવાન હતા શ્રીજી મહારાજ પોતે ઐશ્વર્યવાન હતા તો એ આખું ત્યાં આગળ તમને જોવા મળશે એ મેઇન ગર્ભગુરુનું મંડોહર છે શ્રીજી મહારાજના બધા ચરિત્રો છે એ મેટલ કાસ્ટિંગની અંદર કરેલા એ જોવા મળશે આખી સમગ્ર ચેષ્ટા છે એ ચેષ્ટા તમને જોવા મળશે દરેક પરમસોનો પરિચય જોવા મળશે અને બધા ગર્ભગૃહની અંદર પણ ત્યાં આગળ ધારો કે બાળ ઘનશ્યામ છે જનમ થાય છે અને શ્રીજી મહારાજ એ ધામમાં જતા નથી હી ઝી પ્રોમિસ ટુ રિમેન એવર પ્રેઝન્ટ થ્રુ સક્સેશન ઓફ ગુણાતિત સંતો તો એમાં ગુણાદિતનંદ સ્વામીને વારસો આપે જ એ વિચાર કરીને કરેલું છે એ બાળ બાળઘનશ્યામ ઉપદેશ આપે પછી વરદાનની અંદર મહારાજ ઊભા જ મહંત સાંઈ મહારાજ પૂજા કરવા માટે ગયા હતા અને વરદાન જોયું તો એ શું જુએ છે આમ ઊભા છે ત્યાં આગળ અને વરદાનની અંદર રામાનંદ સ્વામીને ત્યાં ઊભા જ મહંત સાઈ મહારાજ બોલ્યા એવા દેખાય કે શ્રીજી મહારાજને કોઈની પરવા નથી એવા બેફિકરાઈથી ઊભા હોય એવા એમના તમને દર્શન થાય તો એવા દર્શન થાય છે એ વરદાનમાં એ પહેલાં તપોમૂર્તિ નીલકંઠ એ મોટી તપોમૂર્તિની પ્રતિકૃતિ છે નાની એ મૂકેલી અને છેલ્લે ગુણાદિત્યાનંદ સ્વામીને વારસો આપે છે અને ત્યાં બધા અવતારો મૂકેલા છે જે મુખ્ય સ્વરૂપો આપણા દેશની અંદર માનીએ છીએ કે આપણે હિન્દુ સનાતની છીએ એટલે યુગલ ઉપાસનામાં આપણે માનીએ છીએ ભક્તરૂપ થઈને ભગવાનની ભક્તિ કરવી તો આપણે ત્યાં આગળ મૂકેલા છે આપણી ગુરુ પરંપરામાં ભગતજી મહારાજની ખાસિયત શાસ્ત્રીજી મહારાજ યોગીજી મહારાજ પ્રમુસાઈ મહારાજ એવી રીતે સિંગલ આરસના સ્ટોનમાં મૂકેલા છે એના બેકગ્રાઉન્ડની અંદર જે આરસ મૂક્યા છે વરસ વરસ પ્રયત્ન કર્યો જ આખા વિશ્વમાં ઘૂમ્યા છે એ ફાઇન્ડ કરવા માટે હવે તમારે ક્યારેક જવાનું થાય ખાલી એક વાત કહીને પૂરું કરું નીલકંઠ વર્ણિ તપોમૂર્તિ પધરાવ્યા છે ગર્ભગૃહમાં એનું તમે પાછળ જે આરસ મૂકેલો જોજો તમને લાગશે સ્નો પડે છે બરફની વર્ષા થાય સ્નો પડે છે એવી રીતે ચૂઝ કર્યું છે ઘનશ્યામ જે આ છે છપૈયા ગામમાં મળી હોય તો એ પ્રકારનું આખું આરસ છે બધા તે આર ઓલ નેચરલ સ્ટોન્સ એ પસંદ કરેલા એટલે બહુ જ વિચાર કરી કરીને એવરીથીંગ ઇઝ ગોન આફ્ટર લોટ્સ ઓફ થિંકિંગ એ બધું જ કરેલું છે આ તમને બહુ સંક્ષેપની અંદર અક્ષરધામની વાત આપણે બે દિવસમાં કરી હજી વિશેષ તો બધું પબ્લિકેશનની અંદર પુસ્તકો પિક્ચર્સ આ બધું આપણને આવશે વિડીયો દ્વારા આપણને ખૂબ લાભ પ્રાપ્ત થશે શ્રી સ્વામિનારાયણ ભગવાનની છે